શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ માં જગત જનનીનું ધામ અંબાજી જગ વિખ્યાત છે. યાત્રાધામ અંબાજીમાં માતાજીના દર્શન કરવા માટે હજારો લાખોની સંખ્યામાં માઈ ભક્તો અંબાજી આવી ધન્યતા અનુભવતા હોય છે. નવરાત્રી દરમિયાન માઈ ભક્તો માં અંબાના દર્શન માટે અને આશીર્વાદ લેવા માટે અંબાજી આવતા હોય છે. આજે નવરાત્રીનો છઠ્ઠો દિવસ છે ત્યારે પવિત્ર નવરાત્રીમાં માઈ ભક્તોના દર્શન માટે શક્તિપીઠ અંબાજીમાં આવી ધન્યતા અનુભવી રહ્યા છે. અંબાજી મંદિર ટ્રસ્ટ વતી એક મહત્વનો નિર્ણય દર્શનાર્થીઓ માટે લેવામાં આવ્યો છે. નવરાત્રી દરમિયાન યાત્રાળુઓએ આ જગત જનનીના દર્શન કરવા માટે કોઈ તકલીફ ના પડે તે માટે મંદિરના વહીવટદાર અને મંદિર ટ્રસ્ટ દ્વારા અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. અંબાજી મંદિરના દર્શનના સમયમાં વધારો કરવાથી દર્શનાર્થીઓમાં ખુશી સાથે મા અંબા પ્રત્યે આસ્થા જોવા મળી હતી. ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર અહીંયા આસો સુદ નવરાત્રિ એટલે શારદીય નવરાત્રાની અંદર માતાજીનું ઘટસ્થાપન કરવામાં આવતું હોય છે. એકમથી માંડીને આઠમ નુમ સુધી માતાજીની ઝવેરા વાપવામાં આવતા હોય છે અને ઝવેરાની આરતી કરવામાં આવતી હોય છે. વિશેષમાં 14 સુધી ભૈરવ નવરાત્રિ પણ મનાવવામાં આવતી હોય છે. વિશેષમાં માઈ ભક્તો માટે દર્શન કરી શકે તે માટે સવારની આરતી 7 વાગે કરવામાં આવે છે અને સાંજની આરતી 6:30 કરવામાં આવે છે અને મંદિર રાતે 11 વાગ્યા સુધી માતાજીના ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. માતાજીનો છઠ્ઠો દિવસ છે. અમે અમદાવાદથી દર્શન કરવા આવ્યા છે અને અહીંયા બહુ સરસ વ્યવસ્થા છે, કોઈ તકલીફ નથી, અમને બહુ સરસ ચાલે છે.